नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनु स्वागत छे। कोरोना महामारीना कारणे देशभरना लोको घणा परेशान छे। जो के देशभरमां कोरोनाना केसोनी संख्यामां धीमे धीमे घटाडो थई रह्यो छे, परंतु फक्त केसोनी संख्यामां ज घटाडो थई रह्यो छे, एवुं नथी के नहिवत थई गया छे। हजु पण लोको संक्रमित तो थई ज रह्या छे, हजु पण लोकोना कोरोनाना कारणे मृत्यु तो थई ज रह्या छे। त्यारे आवामां घणा लोको एवुं साबित कर्युं छे के मानवता हजु मरी परवारी नथी। अने आवो ज एक किस्सो सामे आव्यो छे वडोदराथी, जेमां कोरोनामां खूब ज गंभीर स्थितिए पहोंच चेली 28 वर्षीय महिलानी सारवार माटे वडोदरा शहरनी एक युवतीए कोई पण परिचय विना मात्र मानवताना ધોરણે 23 લાખનો માતબર ફાળો એકત્ર કર્યો છે તે અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ ક્રાઉડ ફંડિંગમાં અધિકારી રાજકારણીઓથી લઈને રિક્ષાવાળા કામવાળી બાઈ શહેરવાસીઓ જ નહીં પણ ગુરુદ્વારા ચર્ચ તેમજ સોનુ સૂદે પણ મદદ કરી છે। આગળ વધુ જાણકારી આપીશું, પરંતુ તે પહેલા જો તમે અમારા વિડીયો YouTube પર જોઈ રહ્યા તો અમારી ચેનલ વેન્ટિલેટર પર રહી હતી। હાલમાં તેની તબિયત સ્થિર છે અને માંડ 2-3 લિટર ઓક્સિજન પર છે। જો કે તબીબોના જણાવ્યા મુજબ તે ખતરાની બહાર આવી ગઈ છે અને આગામી કેટલાક દિવસોમાં તેને ઘરે જવાની રજા અપાશે। તો આ અંગે ડિટેલમાં વાત કરીએ તો એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતી મહિલા સીમા યાદવ 2 જોડિયા બાળકોની માતા છે। તેમણે ગત 28 એપ્રિલે કોરોના થયો હતો। સીમાના પતિ સુરેશ વડોદરા એરપોર્ટ પર ડ્રાઈવર છે। સીમાને કોરોના થતાં ક્રમશઃ 2 ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પણ તબિયત વધુ બગડતી જતી હતી। ત્યારે આ દરમિયાન તેમના પતિ સુરેશ યાદવે ઓપી રોડ વિસ્તારમાં રહેતા પૂજા રાઠોડનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। રિપોર્ટ મુજબ આ અંગે પૂજા રાઠોડે જણાવ્યું કે મારો સુરેશભાઈ કે સીમા બેન સાથે કોઈ પરિચય ન હતો, પણ મેં માનવતાના ધોરણે મદદ કરવાનું નક્કી કર્યું। કારણ કે વાતચીતમાં મેં જાણ્યું કે તેમની 5 લાખ રૂપિયાની બચત પૂરી થઈ ગઈ છે અને તેવું કહેતા જ તેઓ રડી પડ્યા હતા। તો મેં તેમને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી। સીમાને 7 મેના દિવસે ત્યાં જ દાખલ કરાઈ હતી। ત્યારે હોસ્પિટલના ડોક્ટર મનીષ મિત્તલનું આગે કહેવું છે કે સીમાબેન ભાઈલાલ અમીન હોસ્પિટલના ગેટ પર જ બેભાન થઈ ગયા હતા। સીમાબેનના ફેફસા 5% જ કામ કરતા હતા। તેમને 2 દિવસમાં જ વેન્ટિલેટર પર લઈ જવાયા છે, 22 જૂન સુધી એ જ હાલતમાં હતા। તેમને અગાઉ જ 5 રેમડેસિવિર ઇન્જેક્શન આપી દેવામાં આવેલા હતા, જેથી અમારા માટે મોટી ચેલેન્જ હતી। તેમને લોહી પાતળું કરવા માટે હિપેરિન આપતા જ ભયંકર બ્લીડિંગ થવા માંડતા એક અગત્યનું મોંઘું જીવન રક્ષક ઇન્જેક્શન અપાયું હતું, જો કે હવે તે ખતરાની બહાર છે। આ ઘટના પરથી કહી શકાય કે જો કોઈની મદદ સાચા દિલથી કરવાનો ઈરાદો કરવામાં આવે તો અશક્ય બાબત પણ શક્ય બને છે, અને તેનું ઉદાહરણ પૂજા રાઠોડે પૂરું પાડ્યું છે। જો કે તેમાં નવીની વાત તો એ છે કે તેમણે હજી પણ સારવાર લેતી સીમા યાદવને જોઈ નથી। તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ અભિનેતા સોનુ સૂદને મહિલાની સ્થિતિના વિડીયો મોકલ્યા હતા અને વિડીયો જોયા પછી સોનુ સૂદને થયું હતું કે મહિલાની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે ક્યાંયથી મદદ નહીં મળે તો મદદ કરવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત સલમાન ખાનના મેનેજર નદીમને ફોન પણ કર્યો હતો, તો નદીમે કહ્યું કે ભાઈજાન રોજ 33,000ની લોકોને મદદ કરે છે, ક્યાંયથી મદદ ન મળે તો સંપર્ક કરજો, મદદ જરૂરથી કરીશું। તો આવો તમને જણાવી દઈએ કે આ માનવતાની મિસાલ પૂરી પાડવામાં કોણે કેટલી મદદ કરી હતી। તો આ ફંડમાં બેઝિલ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓએ 7 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાએ 7 દિવસની સારવારનો ખર્ચ આપ્યો હતો। તો સોનુ સૂદે પણ ઓનલાઈન ફંડ રેઝિંગ સંસ્થાના કીટોના માલિકને કહીને 2% કમિશન રદ કરાવ્યું હતું। ત્યારે ડોક્ટર મનીષ મિત્તલે 2 લાખ રૂપિયા આપ્યા હતા અને ડોક્ટર વિક્રમ ચૌહાણે 1 લાખ રૂપિયા આપ્યા હતા। સાથે જ એક ચર્ચ અને VMCના અધિકારીઓ રૂપિયા 2.5 લાખની મદદ કરી હતી તેવું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। ત્યારે આવી નિસ્વાર્થ સેવા કરીને લોકોએ માનવતા એ જ મોટો ધર્મની વાતનો મોટો દાખલો સમાજ માટે પૂરો પાડ્યો છે। બીજી ને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।